हेलो, वेरी गुड मॉर्निंग। हूँ जय नायक, JRC क्लासेस ना डिजिटल प्लेटफॉर्म में आप सबનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે અવિભાજ્ય સંખ્યાઓ શું હોય છે, અવિભાજ્ય સંખ્યાઓને આપણે કઈ રીતે લખી શકીએ છીએ, સાથે સાથે આપણે સૌથી વધારે એટલે કે 1 થી 150 વચ્ચેની, 1 થી ક્યાં સુધીની 150, એટલે કે તમને ખ્યાલ આવી ગયો હશે આમાંથી જે 151 છે ને અવિભાજ્ય સંખ્યા છે। તો આ તમામે તમામ અવિભાજ્ય સંખ્યાઓની આશા રાખું કે તમે એક નોટ્સ બનાવી દીધી હશે, તમે એને સમયાંતરે એનું તમે રિવિઝન કરશો તો તમને આરામથી યાદ રહી જશે। તમારે એને ડિવાઈડ કરવાના કે સૌથી પહેલા 1 થી 50માં કેટલી છે, ત્યારબાદ 51 થી 100ની વચ્ચે કેટલી છે, અને ત્યારબાદ 101 થી 150 વચ્ચે કેટલી છે। આ રીતે તમે ભાગ પાડતા રહેશો તો તમારા માટે એને યાદ કરવું સરળ રહેશે। સાથે સાથે મેં તમને અમુક નિયમોની પણ વાત કરી હતી કે કઈ રીતે તમે એની ચર્ચા કરી શકો છો। હવે આ જ વાતને આપણે થોડા આગળ લઈ જઈએ તો આજે આપણે આ જ અવિભાજ્ય સંખ્યાઓની મદદ, ધ્યાન આપજો, મેં તમને સૌથી પહેલા જ કીધું હતું કે આપણે જેટલા જેટલા બી લેક્ચર લઈશું ને એ બધા સિક્વન્સમાં હશે, એટલે તમને જે લેક્ચર પડશો એનું કંઈક બેઝિક શીખવું છે તો આગળના લેક્ચરમાં જતું રહેવાનું। ત્યારબાદ ઘણી વખત એવું થાય કે હવે શું કરીએ, આજનો લેક્ચર પતી ગયો, આજનો લેક્ચર 15 થી 20 મિનિટનો હતો, પરંતુ 15 થી 20 મિનિટના લેક્ચરને 1 થી 2 વાર જોયા બાદ તમે જૂના લેક્ચરનું પણ રિવિઝન કરી લો, એટલે કે તમારું ટાઈમ ટેબલ વ્યવસ્થિત બનાવી લો જેનાથી તમે રિવિઝન પણ કરતા રહો। તો હવે આજના લેક્ચરમાં વાત કરવી છે આપણે અવિભાજ્ય અવયવીકરણની, કે જે તમને ઓલરેડી 7માં 8માં ધોરણથી ખ્યાલ જ છે, અવિભાજ્ય અવયવીકરણ, અવયવ કેવા પણ અવિભાજ્ય અવયવીકરણ। તો ચલો આજની શરૂઆત કરીએ અવિભાજ્ય અવયવીકરણની। હવે અવિભાજ્ય અવયવીકરણ નામ જ એનું છે, તો ત્યાં અવિભાજ્ય સંખ્યાઓ તો ત્યાં આવવાની છે। હવે આ અવિભાજ્ય અવયવીકરણની અંદર મારે ઉપયોગ કરવાનો રહેશે અવિભાજ્ય સંખ્યાઓનો, જે ઓલરેડી મેં તમને 1 થી 150 વચ્ચેની, ફરીથી કહું છું કે આગળના વિડીયોમાંથી જોઈને તમામે તમામ સંખ્યાઓ લખી લો, થોડુંક પ્રેક્ટિકલ યાદ રાખો। સાથે સાથે મારે તમને એક બીજું પણ કામ આજે આપવાનું છે, અને એ કામ એ છે કે તમે 1 થી 150, એમાંથી તમને વધારે નથી કહેતો કે 1 થી 150 વચ્ચેની તમામ અવિભાજ્ય સંખ્યાઓ તમે યાદ રાખો, એમાં તમે એટલું કામ કરી લો કે તમે 1 થી 50 વચ્ચેની જે 15 સંખ્યાઓ છે, સાંભળજો, 1 થી 50 વચ્ચેની જે 15 અવિભાજ્ય સંખ્યાઓ છે એ તમામે તમામ અવિભાજ્ય સંખ્યાઓના વર્ગ તમે યાદ કરી લો, તમારા માટે બહુ જ કામ આસાન થઈ જશે। યાદ રાખજો શું કીધું, 1 થી 150 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ તૈયાર કરો, સાથે સાથે 1 થી 50 વચ્ચેની જે અવિભાજ્ય સંખ્યાઓ છે એના તમારે શું કરવાના છે, તો વર્ગ તૈયાર કરી લેવાના છે। કેમ કેમ કે માની લો કે કોઈ સંખ્યા તમારી સામે આવે છે 529, હવે તમે આના અવયવ પાડવા જાઓ તો તમે ઘણું બધું વિચારશો કે સર આનો 2 થી ભાગ ચાલે, આનો 3 થી ચાલે, આનો 5 થી ના ચાલે, 7 થી ના ચાલે, 11 થી ના ચાલે, 13 થી ના ચાલે, 17 થી ના ચાલે, 19 થી ના ચાલે, અને 23 થી ચાલે। તો આ ના ચાલે, ના ચાલે, ના ચાલે, ના ચાલે, 8 વખત હું ટ્રાય કરું ત્યારે મને ખબર પડે કે આ 23 થી ચાલે, પરંતુ એ જ વખતે જો મને ખબર હોય કે 529 છે એ 23નો વર્ગ થાય, અને 23 જે છે શું છે, તો અવિભાજ્ય સંખ્યા છે, કંઈક નવું શીખવા મળ્યું, બરાબર છે। તો જેટલી બી અવિભાજ્ય સંખ્યાઓ છે, 17 છે, તો 17નો વર્ગ કરશો, જવાબ આવશે 289। તો તમારે આનો ફાયદો ક્યાં થશે કે જ્યારે જ્યારે તમે અવયવ પાડતા પાડતા, પછી અવયવ વૃક્ષ હોય કે આપણે બેઝિક રીતે જે અવયવ લઈએ છીએ એ હોય, તો જ્યારે જ્યારે તમે માની લો કે 289 પહોંચ્યા, તો તરત જ મગજમાં આઈડિયા ક્લિયર થાય કે 289 એટલે 17 × 17 જ થાય, અને 17 શું છે, તો 17 એ અવિભાજ્ય સંખ્યા છે, તો ત્યાં બધું વિચારવાની જરૂર રહેતી નથી, બસ આટલું કામ તમારે કરવાનું છે। વાત કરું છું આજના મૂળ ટોપિકની કે જે છે અવિભાજ્ય અવયવીકરણ, બહુ સિમ્પલ છે, તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, અને એ જ વસ્તુ ધોરણ 10ના અંક ગણિતના મૂળભૂત પ્રમેયમાં લખી છે, બરાબર। શું લખ્યું છે મૂળભૂત પ્રમેયમાં, તો અંક ગણિતના મૂળભૂત પ્રમેયમાં, ફંડામેન્ટલ ઓફ અરિથમેટિક, અંક ગણિતના મૂળભૂત પ્રમેયમાં શું લખ્યું છે કે દરેક વાસ્તવિક સંખ્યા, શું વાત કરું છું ભાઈ, કે દરેક વાસ્તવિક સંખ્યાને, કોઈ પણ તમારી સામે સંખ્યા આવે તો દરેક વાસ્તવિક સંખ્યાને શું કરી શકાય, તો દરેક વાસ્તવિક સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના, હું એને સંખ્યાઓ કહીશ તો પણ વાંધો નહીં, હું એને અવયવ કહીશ તો બી વાંધો નહીં, અવિભાજ્ય સંખ્યાઓના અથવા તો અવિભાજ્ય અવયવોના શેના સ્વરૂપે, ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય, એના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય। ચલો આ શેની વાત થઈ ગઈ, તો આ થઈ ગઈ તમારી અંક ગણિતના મૂળભૂત પ્રમેયની વાત, કે દરેક વાસ્તવિક સંખ્યા છે ગણિતની અંદર, એને અંક ગણિતના મૂળભૂત પ્રમેયમાં એવું કીધું છે કે દરેક વાસ્તવિક સંખ્યાને અવિભાજ્ય અવયવોના કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય, બરાબર। કઈ રીતે, તો માની લો કે આપણી સામે કોઈ સંખ્યા છે 10, હવે 10 તો અવિભાજ્ય સંખ્યા નથી, પણ 10 એ વાસ્તવિક સંખ્યા છે, તો એને 2 અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકું, 2 અને 5,
માની લો કે તમારી સામે 6 છે તો 6 ને તમે લખી શકો 2 અને 3 તો 6 થઈ ગયા. માની લો કે તમારી સામે 15 છે તો 15 ને તમે લખી શકો 3 ગુણ્યા 5 21 લઈ લઈએ તો 21 ને આપણે લખી શકીશું 3 ગુણ્યા 7 તો આ રીતે આપણે લખી શકીશું. આ ઉપરાંત અવિભાજ્ય એક કરતા વધારે સંખ્યાનું પુનરાવર્તન પણ થાય. માની લો કે આપણે 8 ની વાત કરીએ, આપણે 12 ની વાત કરીએ તો 8 માં તમે કહેશો સર 2 ગુણ્યા 4 તો સર 4 તો અવિભાજ્ય નથી. વાંધો નહીં, 4 અવિભાજ્ય નથી, વાસ્તવિક સંખ્યા છે. તો ફરીથી આપણે એને 2 ગુણ્યા 2 લખી શકીશું. મતલબ જો મારે 8 ને લખવું હોય તો હું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 સ્વરૂપે લખી શકું. કંઈ નવું કહેતો નથી, આ તમે ઓલરેડી શીખીને આવ્યા છો. દેટ ઇઝ વાય મેં સૌથી પહેલા લેક્ચરમાં સિલેબસની ચર્ચા કરી હતી કે જેનાથી તમને કોન્ફિડન્સ આવે. ચલો 12, 12 માં તમે કહેશો સર 3 4 12 થાય, ઓકે 4 આવી ગયા તો 4 શું થઈ ગયા 2 ગુણ્યા 2, તો તમે 12 ને શું લખી શકો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો આ જ પ્રકારે કંઈક આપણે જવાનું છે. તો ફરીથી એકવાર રિપીટ કરી લઉં છું, અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું છે ભાઈ? અંકગણિતનું મૂળભૂત પ્રમેય કે દરેક વાસ્તવિક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. એક્ઝામ્પલ તમે આપ્યા, એ સંખ્યાઓ પુનરાવર્તિત થતી હોઈ શકે. થોડીક મોટી સંખ્યાઓ લઈએ. આપણે બે રીતે અવયવ પાડતા હતા, આપણે બે રીતે અવયવ પાડતા. માની લો કે હું તમને 32 આપું તો 32 ના તમે આ રીતે અવયવ પાડતા, બરાબર? યાદ કરો, 32 ના અવયવ પાડતા તમે. 2, 2 થી ભાગ ચાલે તો 16, ફરીથી 2 થી ભાગ ચાલે તો 8, ફરીથી 2 થી ભાગ ચાલે તો કેટલા 4, ફરીથી 2 થી ભાગ ચાલે એટલે 2 2 4 અને પાછા 2 1. 1 ને આપણે ગણતા નથી, 1 નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. 1 તો શું છે? 1 નું નામ છે ભાઈ વિશિષ્ટ સંખ્યા. 1 નું નામ શું છે? વિશિષ્ટ સંખ્યા. એટલે આપણે 1 ને ગણતરીમાં લેતા નથી. હવે 32 થઈ ગયા તો 32 માં શું આવ્યું? તો કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર મળે? તો ખાલી 2 નો જ. પણ 2 કેટલી વાર ગુણાકાર થાય? 1 2 3 4 અને 5. સાહેબ મને સાતમું ધોરણ યાદ આવે છે, ધોરણ 7, કે જ્યારે એક સંખ્યા એક કરતા વધારે વખત, જ્યારે એક સંખ્યા એક કરતા વધારે વખત ગુણાકારમાં પુનરાવર્તિત થતી હોય તો હું એને ઘાત સ્વરૂપે લખી શકું. તો 2 કેટલી વખત પુનરાવર્તિત થાય છે? 1 2 3 4 ને 5. તો હું એને 2 ની 5 ઘાત એવું લખી શકું. તો 32 બરાબર થઈ ગયા તમારા 2 ની 5 ઘાત. ક્લિયર છે? હવે અહીંયા અવિભાજ્ય અવયવીકરણ તમે લીધું, એને કદાચ અહીંયા એવું લખ્યું હશે અવયવ વૃક્ષ. શું લખ્યું હશે ભાઈ? અવયવ વૃક્ષ. એટલે વૃક્ષ બનાવવાનું, તમારે ડાળીઓ બનાવવાની. એને 32 લખ્યા તો 32 ના પહેલા 2 ભાગ ચાલો. હવે જ્યાં સુધી તમે સંખ્યાઓ છે તમે સિક્વન્સમાં યાદ રાખો, સીધા તમે 2 નો ઉપયોગ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી 2 નો ઉપયોગ કરો, જ્યારે 2 નો ઉપયોગ નથી થતો ત્યારે 3 નો ઉપયોગ કરો, જ્યારે 2 અને 3 નો ઉપયોગ નથી થતો ત્યારે જ 5 નો ઉપયોગ કરો, અને એ જ રીતે પછી 7 નો ઉપયોગ કરો. સીધે સીધું માની લો કે તમને કોઈ, માની લો કે કોઈ સંખ્યા 21 આપે તો એને તમે 7 3 21 ના બોલો, તમે એને 3 7 21 બોલો. કેમ કે પહેલા 3 આવે છે પછી 7 આવે છે. આ રેગ્યુલરિટી કહેવાય, ડિસિપ્લિન કહેવાય. નહીં, જવાબ ખોટો ના ગણાય. સાહેબ 7 ગુણ્યા 3 પણ 21 થાય, 3 ગુણ્યા 7 પણ. ડિસિપ્લિન 3 ગુણ્યા 7 માં કહેવાય, કેમ કે પહેલા 3 આવે પછી 7 આવે. તો એક રેગ્યુલર ડિસિપ્લિન આપણે પણ અહીંયા જાળવવાની છે. તો 32 છે તો 32 નો અવયવ વૃક્ષ બનાવીએ આપણે. 32 છે તો અહીંયા 2 ગુણ્યા 16 લખ્યા તો 2 અવિભાજ્ય સંખ્યા મળી ગઈ. સર્કલ કરતો જઈશ, 16, 16 ના પાછા 2 ગુણ્યા 8 તો 2 અવિભાજ્ય સંખ્યા મળી ગઈ. 8, 8 ના પાછા 2 ગુણ્યા 4 પાછી 2 અવિભાજ્ય સંખ્યા મળી ગઈ. 4, 4 ના 2 ગુણ્યા 2 તો ફરી બંને અવિભાજ્ય સંખ્યાઓ મળી ગઈ. નાવ તમે ગણતરી કરી શકો છો 1 2 3 4 અને 5 કેટલી વખત? 5 વખત. તો 2 ની શું લખી દીધી? 5. એકવાર આવું લખ્યા બાદ તમે આ રીતે લખી શકો છો. કોઈ બીજી સંખ્યા લઈને આપણે ટ્રાય કરીએ કે આપણે કોઈ સંખ્યા લઈએ 100, જ્યાં સુધી 2 થી ભાગ ચાલે છે. હવે આના માટે વિભાજ્યતાની ચાવી, એના વિશે તમને એક અલગથી શોર્ટ વિડીયો જોવા મળશે વિભાજ્યતાની ચાવી વિશે. એ હું સિલેબસમાં ઇન્ક્લુડ નહીં કરું, એને હું ફાઉન્ડેશનમાં ઇન્ક્લુડ કરીશ ત્યાં. તો અહીંયા 2 થી ચાલે તો 2 ગુણ્યા 50 કહેવાય. 2 અવિભાજ્ય સંખ્યા મળી, 50 છે, 50 ને 2 ગુણ્યા 25 કહેવાય. હવે મેં તમને જે શીખવાડ્યું, ચલો 25 છે તો 2 થી ભાગ ચાલશે નહીં, 3 થી ભાગ ચાલશે નહીં. સાહેબ 5 થી તો ચાલે ને? હા 5 થી ચાલશે, 5 થી ચાલશે. તો 5 ગુણ્યા 5, બંને અવિભાજ્ય મળી ત્યાં અટકી જાઓ. તો 100 બરાબર શું થયું? તો 100 બરાબર થઈ ગયું તમારું 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5. 100 બરાબર શું થઈ ગયું તમારું? 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5. તો 2 ગુણ્યા 2 શું થઈ ગયા? તો 2 ગુણ્યા 2 ને 2 ની 2 ઘાત કહેવાય, અને 5 ગુણ્યા 5 ને શું કહેવાય? તો 5 ગુણ્યા 5 ને 5 ની 2 ઘાત કહેવાય. તો 100 બરાબર આપણને શું મળ્યું? તો 100 બરાબર આપણને મળ્યું 2 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત. સો આજના લેક્ચરમાં તમને એટલું તો ક્લિયર થઈ ગયું હશે, આજના લેક્ચરમાં એટલું તો ક્લિયર થઈ ગયું કઈ રીતે અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓનો ઉપયોગ કઈ રીતે કરો. ફરીથી એકવાર રિપીટ કરી લઉં છું, અવિભાજ્ય સંખ્યાઓ તમારે શું કામ કરવાનું છે? તમારે 1 થી તે 150 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ તૈયાર કરવાની.
एक थी पचास वच्चे नी जे अविभाज्य संख्याओ आवे छे एना वर्ग तैयार करवाना, बनी शके नहीं बनावानुं छे, तमारे एने सिक्वन्समां तैयार करवानी छे, तमारे एने लाइनसर तैयार करवानी छे, बे बे पछी त्रण, त्रण पछी पांच, पांच पछी सात, पहला सात आई गया पछी पांच आई गया पछी बे आवे एवुं नथी करवानुं। अने जे पण अविभाज्य संख्याओ लो छो, जे भी अविभाज्य संख्या ना अवयव मळे छे एने शुं करवानुं छे, तो घात स्वरूपे दर्शाववाना छे। शेना स्वरूपे? घात स्वरूपे। હવે આ વિડીયો જોયા બાદ અમુક એક્ઝામ્પલ તમને અહીંયા આપું છું, એ એક્ઝામ્પલ તમે જાતે ટ્રાય કરજો, કોઈ અત્યારે ટેક્સ્ટ બુક ની એક્સરસાઇઝ કરવાની નથી, ટેક્સ્ટ બુક્સ ની દરેક ઉદાહરણ અને એક્સરસાઇઝ તમને હું આજ આની અંદર સોલ્વ કરાવીશ, પરંતુ હાલ તમે તમારા સેલ્ફ પ્રેક્ટિસ માટે ટૂંક સમયમાં તમને પીડીએફ આપવાનું સ્ટાર્ટ કરીશું, પણ તમારા સેલ્ફ પ્રેક્ટિસ માટે તમે આ સંખ્યાઓનો ઉપયોગ કરી શકો છો। 64 છે, 64 બાદ 48 નો ઉપયોગ કરો, ત્યારબાદ તમે 500 ને લખી શકો છો, ત્યારબાદ તમે 256 ના અવયવ પાડી શકો છો, ત્યારબાદ તમે 500 ના અવયવ પાડો, બરાબર છે? ત્યારબાદ નંબર 6 માં આપણે જતા રહીએ, 98 ના અવયવ પાડો તમે, ઓકે? ત્યારબાદ આપણે અવયવ લઈએ 512 ના, અને છેલ્લો દાખલો તમને આપું છું આજનો 8, તમે 1000 ના। બહુ સિમ્પલ પ્રેક્ટિસ માટે આપ્યા છે। ધોરણ 10 ના 10.1 માં શું છે એ હું નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશ, પરંતુ હાલ તમે શું કરશો, તો હાલ આ સંખ્યાઓનો જાતે અવિભાજ્ય અવયવ પાડો, તમને 100% આવડશે, ના આવડે તો ફરીથી વિડીયો જુઓ, શું ખામી રહી ગઈ એ ચેક કરજો, બરાબર છે? આ સાથે અવિભાજ્ય અવયવીકરણના બેઝિક ટર્મ્સ પૂરા કરી દીધે છે। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા જે એક્ઝામ્પલમાં સિલેબસમાં ઇન્ક્લુડ છે એની ચર્ચા કરીશું, અને સાથે સાથે ઘણા વિદ્યાર્થીઓનો એવી કંઈક કમેન્ટ હતી કે સર ગણિત અને વિજ્ઞાન તમે જે પ્લેલિસ્ટ આપો છો એમાં ગણિત અને વિજ્ઞાન બંને ભેગું થાય છે, તો માની લો કે તમારો પણ આ પ્રોબ્લેમ હશે, તો આજથી એવું કરું છું, આજથી મેં તમને જે પ્લેલિસ્ટ આપ્યા હતા કે ધોરણ દસ 2021 અને 22 છે, ત્યાં આ બાજુમાં ગણિત લખ્યું હશે, બરાબર છે? ત્યાં ગણિતનું જોવા મળશે, અને ધોરણ 10 2021-22 ત્યાં વિજ્ઞાન છે, ત્યાં વિજ્ઞાન લખ્યું હશે, તો બંને અહીંયા મિક્સ થશે નહીં। બાકીના અન્ય વિડીયો છે આપણે આની અંદર ઇન્ક્લુડ કરી લઈશું, ક્લિયર? તો જે વિદ્યાર્થીને મને એક સજેશન હતું કે સર ગણિત અને વિજ્ઞાન અહીંયા ભેગું થાય છે, તો આપણે અલગ કરીશું, બરાબર છે? ફ્રોમ ફર્સ્ટ મે, પહેલી મે થી બે કામ કરવાના છે, એક તો તમારા નંબર ઓફ લેક્ચર વધી જશે, નંબર ઓફ લેક્ચર વધી શકે છે, એટલે કે આજ તમને દિવસના માત્ર ને માત્ર બે જ લેક્ચર મળે છે, એક ગણિત ને એક વિજ્ઞાનનું, તો કદાચ લેક્ચર વધી જાય, બે ગણિતના થાય, એક વિજ્ઞાનનું થાય, બે વિજ્ઞાનના અને એક ગણિતનું થાય બીજું, અને જે લેક્ચર છે એ લેક્ચરનો જે ટાઈમ છે ને ટાઈમ ડ્યુરેશન વધી જશે, એટલે કે હાલ 15 મિનિટનું લેક્ચર આવતું હશે, તો એ લેક્ચર થઈ જશે તમારું 25 મિનિટનું, તો ધીમે ધીમે, હું એમ નથી કહેતો કે પહેલા જ લેક્ચરથી તમે એક એક કલાકનું લેક્ચર આપવામાં આવે ને તમે એકદમ બોર થઈ જાઓ, તો ધીમે ધીમે એક આપણે માહોલ સેટ કરીને, એક આપણું ફાઉન્ડેશન સેટ કરીને જવાનું છે, બરાબર છે? તો આ જ રીતે તમારે અવિભાજ્ય અવયવીકરણ આજે જે શીખવાડ્યું એની પ્રેક્ટિસ કરી લેવાની છે, સાથે નીચે કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી, માત્ર એક બે વિદ્યાર્થીઓ જ કમેન્ટ કરતા હોય છે, મિત્રો કમેન્ટ કરો, તમે તમારું કામ પૂરું કરો, હું અહીંયા મારું કામ પૂરું કરો છો, આ સિવાય તમને કંઈ પણ ડાઉટ હોય, ઓકે, જે નંબર દેખાઈ રહ્યો છે અહીંયા તમે એના ઉપર મને પૂછી શકો છો કંઈ પણ ડાઉટ હોય, બરાબર છે? અને સાથે સાથે તમારી નોટ્સ બનાવીને તૈયારી કરતા રહેજો, એન્ડ નેવર ફોરગેટ ટુ શેર વિથ યોર ફ્રેન્ડ્સ, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, ડોન્ટ ફોરગેટ ટુ લાઈક સબસ્ક્રાઇબ ઇટ મસ્ટ, એન્ડ જય હિન્દ જય ભારત, નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે બહુ જલ્દી મળીએ।